वर्षे 450 लग्न थाय दरेक जाति ना अने आ बधुं छतो
एक विचार એવો આવ્યો કે એક સારી સ્કૂલ બનાવીએ એ પણ ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપે બધા બાળકો કારણ કે આ સંસ્થા જે બની છે ને એ ચેરિટી બેઝ ઉપર છે આ શિક્ષણનો વેપાર અહીંયા નથી થતો તમને એમ લાગે કે ભાઈ કેક અમારા એમકેબીઆર જે ફીની અંદર તમને કેક પણ એવું લાગતું હોય ને તો અમને સૂચન કરજો પણ આ સંસ્થા વર્ષે એક રૂપિયો નથી કમાતી નથી વર્ષે 25 લાખ રૂપિયા આપણે ઉચ્ચાર કરીએ છીએ પણ સારા સારું બાળકોને શિક્ષણ કેવી રીતે આપવું એનું મંથન ચાલતું હોય છે તમને ગયા વર્ષે આ શબ્દ કે બે વર્ષનો કોરોના કાળ કેટલી મહામારી ગઈ કેટલા લોકોએ સ્વજનો ગુમાવ્યા છે કેટલા બાળકોના કોઈ કમે એના વાલી પણ ગુમાવ્યા છે એવું પણ ક્યાંક એવા દાખલા બી હશે પણ કુદરતની એવો કેળ આખા જગત ઉપર હતો એની અંદરથી સુખરૂપ આપણે બહાર નીકળ્યા અને હવે આ લગન આજે જોઈએ છે કે આજે માસ્ક વગર આપણે બધા બેસી શકાય છે કેટલી મોટી મહામારી છે અને એ વખતે જ્યારે કોઈને ઓનલાઈન શિક્ષણ આપવાનું કામ કર્યું હોય ને તો આખા ગાંધીનગર જિલ્લાની અંદર આ એક જ શાળા તરીકે પહેલું ઓનલાઈન શિક્ષણ આપ્યું પહેલું ઓનલાઈન શિક્ષણ આપ્યું કારણ બીજા બધા તમને એમ કે ભાઈ પેલા એના ઉપર મૂકી દેતા હતા પણ આ તો ઝૂમ ઉપર દરેકના ઘેર સુધી શિક્ષણ પહોંચાડી દીધું દરેક વખતે હમણાં પણ જેને જે ડોક્ટર બેન હતા બીજા એક બધા સૂચનો કર્યા કે ભાઈ આની અંદર આપણે આવી વ્યવસ્થા હવે કરવી જોઈએ પણ ધીરે ધીરે સમજો અત્યારે 700 બાળકો છે કાલે બાળકો વધશે કાલે એની પણ ચિંતા છે કે ભાઈ સારામાં સારી વ્યવસ્થા અને બાળકોને ટોપના ટોપ એટલે અહીંથી બાળક હવે તો 11મો ધોરણ પણ આપણે શરૂ કરી દીધું 11મામાં આપણે કોમર્સ છે ને કોમર્સ કોર્સ ચાલુ કરી દીધો છે એટલે દરેકને એટલે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં કોમર્સ કોર્સ ચાલુ કરી દીધો છે અને ખાસ તો બહેનોને મારે કહેવું છે આજે મહિલા દિન છે એટલે પહેલા તો બધાને ખૂબ ખૂબ બધાઈ આપું છું કારણ કે આ મહિલા એક એવી છે એક દાખલો આપું કે ગણપતિ બાપા દૂધ પી ગયા હતા એ ફક્ત એક મંદિરમાં કે ઘરમાં ખબર હતી પણ 5 મિનિટ પછી વિશ્વના પહેલા ખૂણા ખબર હતી કે ગણપતિ બાપા દૂધ પીવા લાગ્યા નહીં તેની ભવન નહીં કશું પણ બહેનોને શક્તિ જુઓ 5 મિનિટની અંદર આખા વિશ્વની અંદર ગણપતિ બાપા દૂધ પીવા લાગ્યા તમારું સંગઠન નહીં તમારી શક્તિ એવી છે કે ભાઈ આ સંસ્થાની અંદર આપણા બાળકો ભણે છે કેવું શિક્ષણ લે છે એની સુભાષ જો તમારે ફેલાવો ને તો આ વિસ્તારના ઘણા વાલીઓ ગમે તે સ્કૂલોમાં એમના બાળકોને ભણાવતા હોય નાની મોટી ફીના કારણે પણ એવું લાગતું હોય કે 2000 રૂપિયા કે બિચારાની આર્થિક શક્તિ પણ એવી હોય તો ઘણા બાળકોને અમારા ઘણા દાતાઓ દત્તક પણ લેતા હોય કે હાઉ ઉંમર હોય તેની પરિસ્થિતિ ના હોય શિક્ષણની અંદર એ છોકરું બહુ ઉતરે એમ કે ભાઈ એનું ક્વોલિફિકેશન બહુ ઊંચું હોય ત્યારે આવી પણ ચિંતા કરીએ છીએ કારણ કે બધાનું તો આજે અમે કરવા જઈએ તો કારણ કે વર્ષે એટલો મોટો ખર્ચો આવે પણ છતાં પણ આ પણ ચિંતા કરીએ છીએ પણ મારી બધી બહેનો એ રિક્વેસ્ટ છે કે સીતાના જીવનમાં કોઈ સુખ નહોતું તમે સીતાને જુઓ કે રામચંદ્ર ભગવાનના એટલે આપણા ઈષ્ટ દેવના એ ધર્મ પત્ની જનકરાજ જેવા ધર્મિષ્ઠના દીકરી પણ એના જીવનમાં કોઈ સુખ નહોતું પણ સાથે કોઈ દુઃખની ફરિયાદ પણ નથી તમે જુઓ અગ્નિ પરીક્ષા સુધીનો અને જમીનનો સમય સુધીનો ઇતિહાસ જુઓ કોઈ ફરિયાદ કરી ગઈ નહીં આપણો તો જો જરાય પણ ઘરમાં નાની મોટી હમણાં બહેનોએ સરસ પરફોર્મન્સ રજૂ કર્યું અમુક તો પાછળથી જે કર્યો કોઈને ના બી ખબર પડી ગઈ એને કીધું કે પાછળથી બેન એમના એમના એ તમને સમજાવશે પણ મારે કહેવું એ છે કે સીતાના જીવનમાં કોઈ સુખ નહોતું અને દુઃખની ફરિયાદ નથી બહેનો એક એવી શક્તિ છે કે કદાચ અત્યારે અમે મારા અત્યારે ઘરે 6:30 પહોંચવાનું છે ને પણ મારા દીકરાનો ફોન નહીં આવે પણ મારી ગ્રાન્ડ ડોટર છે એનો ચોક્કસ ફોન આવશે સમજી લેજો એક દીકરી એવી શક્તિ છે કે દાદાનો પછીના બાપનું ધ્યાન આપે તો 6 વાગે પપ્પા ટાઈમ થઈ ગયો તો ક્યારે આવજો કોઈ દીકરાએ કોઈ બાપનો ફોન કર્યો હતા બેઠા બધા પૂછાવા પૂછી લો કોઈને દીકરાનો ફોન આવ્યો આટલું એ તો કે અસત્ય આવી જશે પણ દીકરી જેવો પાત્ર છે કે હું તમને એક નાનું ઉદાહરણ આપું કે દીકરી એના બાપને તકલીફ હોય તો એના ઘરે કદાચ સંતાડીને અથવા જૂઠું બોલીને એના બાપને ને એના ભાઈને મદદ કરે કરે ને કરે ભાઈઓ કેટલા કરે તો અમને ખબર છે કે એમાં કંઈ પડતો નથી પણ દીકરી એક એવો જીવ છે અમે ગમે તેવું કારણ કે પહેલાં તો એવા આપણા બધા એવા બાળવટીએ ચર્ચા કે કદાચ દીકરીનો વાક હોય તો પહેલા તો ઘૂડીએ નાખતા એવા બધા પહેલા તો એક એમ લાગે કાં તો સમાજ હતો કે શું હતું કેવી રીતે વર્તન કરતા અને છતાં પણ દીકરી સહન કરતી
પણ એના બાપને કે એના ભાઈને જો કોઈ દિવસે ઉતાવળ એમ કે એના બાપને અથવા ભાઈને કોઈ વખતે અજુઠું બોલે તો એ પછી એ રણતંડી બની જાય છે કે ભાઈ તાર જે કરવે કાળ તું બે દંડા વધારમાં પણ મારા બાપને કે ભાઈને નહીં છે અમારે એવો સાહેબ કેવી શક્તિ છે સર અને એનો નાનો દાખલો આપો કે તમે રામાયણ જુઓ તો રામાયણ ફક્ત બે લીટીની છે દશરથ રાજાને ચાર દીકરા હતા રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન દીકરી નહોતી એટલે રામાયણની પહેલી લીટી કહું કે દશરથ રાજાને જો દીકરી હોત તો સીતાનું હરણ અરે સીતાજીને વનમાં ના મોકલો સમજી લેજો દશરથ રાજાને દીકરી હોત તો સીતાજીને વનમાં ના મોકલો અને હવે રામાયણ પૂરી કરું કે જો રાવણને દીકરી હોત ને તો સીતાનું હરણ ના કરો રામાયણ પૂરી દીકરી જે કેવું પાત્ર છે કે ગમે તેવા સંજોગોને રોકી શકે છે અને મને આનંદ થાય છે કે બહેનોની જે શક્તિ છે એ તો ખરેખર આજે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત હો ત્યારે આ સંસ્થાની સુવાસ ઘેર ઘેર ફેલાવજો તમે ઘેર ઘેર વાત મોકલજો કે આ સંસ્થાની અંદર કારણ કે વિજ્ઞાન મેળો મેં જોયો કાકા સંસ્થા બનાવતી વખતે જ્યારે મેં અમે આનું વિચાર કર્યો હતો ત્યારે એક એ મારે એવું હતું કે આ સંસ્થાની અંદર સારામાં સારું ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ છે અને દરેકના ત્યાં પહોંચાડીએ અને આ વિસ્તારના બાળકો ઓછા પૈસાની અંદર જેની આર્થિક પરિસ્થિતિ ઓછી હોય અથવા તો સારું ભણાવું છે એ પોતાના અહીંયા નોકરી ધંધા કરતા હોય અથવા તો અહીંયા સારી હોય એ બધાના બાળકો સારી રીતે ભણે અને સારું ક્વોલિફિકેશન લે આ જ સંસ્થાનો ઉદ્દેશ હતો અમારો અને અત્યારે પણ એ છે અત્યારે 700 બાળકો જે આપણા થઈ ગયા છે અને એક નાનો દાખલો આપું કે બહેનોને છે ને આપણે પહેલી વાત કરી બહેનોએ બહુ સારું પરફોર્મન્સ કર્યું કારણ મને નોટબંધી યાદ આવી ગઈ નોટબંધી આવી ગઈ તો એ વખતે નથી કહેતા બેને આપણે સરસ કીધું હતું કઈ તિજોરી પર શું કે બહેનોને ઘરેણા ત્યાં માર્કેટ જવાની વાત કરતા હતા તારું મને યાદ આવી નોટ બંધી કે બહેનો જે કેવી છે ને કે નાની નાની બચત કરીને તો ઘરવાળો તો ખબર ના મને ખબર નહોતી માર ઘરવાળી જોડે આટલા પૈસા હોય પણ એ દિવસે એવું નોટબંધી થઈ કે તારે પછી બીજા દિવસે કાઢી મારા જોડે આટલા તો પડ્યા છે એટલે પણ આ નીકળ્યા ક્યાંથી બરાબર એટલે બહેનો જે કેવી છે કે ભાઈ નાના નાની બચત બી કરે અને તમે કીધું ને ભાઈઓ ગમે તેટલું કમાય પણ આખરે દાગીના તો બહેનો જ પહેરે ને પાછા તિજોરીમાં એ પાછા બિચારા એ પહેરે ખરા પણ પાછા એ એમના પરિવાર માટે જ મૂકે કે વાપરે નહીં એટલે બહેનોની નારી શક્તિની વાત કરું તો મને બહુ બહુ આનંદ થાય છે કઈ પણ આ સંસ્થા માટે તમારે કઈ સૂચન હોય કઈ વ્યવસ્થામાં ઉણપ લાગતી હોય અથવા શું કરવું જોઈએ એના સૂચનો ચોક્કસ અમારા પ્રિન્સિપલને આપજો એનું ચોક્કસ અમે સંસ્થા વતીથી બધા બેસીને ચિંતન કરીને સારામાં સારી સુવિધા મળે બાળકોને અત્યારે જોઈને એવું થાય છે અમે કે અમારે કદાચ છે ને આ 10 વર્ષ પહેલા સંસ્થા બનાવી જોઈ હતી પણ હવે જે છે જાગ્યા તે હજી સવાર એટલે આ સંસ્થા બનાવીને મને જ્યારે વિજ્ઞાન મેળામાં આવ્યો ત્યારે અતિ આનંદ થયો હતો આજે એનાથી વિશેષ આનંદ થયો છે મને આજે તમારા દર્શનનો મોકો મળ્યો અને વુમન ડે માટે બધી જ બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને બધી જ બહેનોનું સ્વાસ્થ્ય સારું રહે અને એમના બાળકો ખૂબ ઉન્નતિ કરે ને સારું શિક્ષણ લઈ જાય અને આ સંસ્થાની અને એમના પરિવારની સુવાસ ફેલાવે એ સાથે મારી પાસે વિરામ આપું છું સૌનો આભાર ભારત માતાજી મેં શોર્ટ મેં કિસીને આજ તક નહીં સમજાયા હતા W, wonderful. O, outstanding. M, marvelous. A, adorable. N, nurturing. और ये सभी खूबियाँ एक साथ शायद एक वुमेन में ही हो सकती है और ऐसी ही एक वुमेन को बुलाना चाहूंगी स्वराज मधव प्रेप सेक्शन शिक्षक वर्ग आने वाला विद्यार्थी तथा पेरेंट्स ने મારા નમસ્કાર આજ નો દિવસ ખાતે ઇન્ટરનેશનલ વુમન્સ ડે તરીકે ઉજવીએ છીએ તો અહીં રહેલી બ્યુટિફુલ ગર્લ ગોર્જિયસ વુમન અને એડોરેબલ દાદીને મારા તરફથી વુમન્સ ડે ની હાર્દિક શુભકામનાઓ વુમન્સ ડે ઉપર ઘણું બધું બોલવું તો પણ આગળ બધા બોલી ગયા અને એટલું જ કહીશ ભલે હોય પુરુષ ગમે તેટલો શક્તિશાળી ભલે હોય પુરુષ ગમે તેટલો શક્તિશાળી જીતે છે
જ્યારે સ્કૂલની ઉદઘાટન થયું ત્યારે મારા બેબીનો જન્મ પણ નહોતો થયો, પણ ત્યાંથી મેં વિચાર લીધો હતો કે આ સ્કૂલમાં હું મારું જે બાળક પણ એક ટીચર જ છું ગવર્મેન્ટ સ્કૂલમાં, પણ અમારા ત્યાં સ્લમ એરિયામાંથી બાળકો આવતા હોય, અમે પણ સારું શિક્ષણ આપીએ છીએ, અમારે ત્યાં રિજનલ ક્લાસ પણ છે, પણ છતાંય એ બાળકો સ્લમ એરિયામાંથી આવતા હોય એટલે અમારે એમના સંસ્કાર ઓછા હોય એટલે અમે અમારા બાળકો ત્યાં મૂકી નહીં શકતા. પણ હું એવું કહેવા નથી, એવું નથી કહેતી અમારા સ્કૂલ વિશે, પણ એટલું કહીશ કે ડિજિટલ ક્લાસની કોઈ જરૂર નથી. અમે ગમે તેટલું ડિજિટલ ડિજિટલ ક્લાસમાં ભણાવીએ છીએ પણ છતાંય એમનો સંસ્કાર આપવા ઘણું કામ કરવું પડે એની પાછળ. એટલે ડિજિટલ ક્લાસની કોઈ જરૂર નથી, ફક્ત સંસ્કાર અને સારું શિક્ષણ મળે એ જ મહત્વનું છે. છેલ્લે એટલું જ કહે બધાને હેપી ઇન્ટરનેશનલ વુમન્સ ડે. मम्मी ने एक बात बहुत अच्छा बोला कि कराटे पढ़ाना है बच्चे को,
वो हमारे यहाँ एक्टिविटी होती ही है। आप लोगों को पता होगा, जो पहले से है उनको पता है कराटे एक एक्टिविटी होती है, लेकिन ये दो महीने के लिए हमने किया नहीं है। नेक्स्ट ईयर से सारी एक्टिविटीज होंगी, आर्ट एंड क्राफ्ट, डांस, कराटे, स्केटिंग, पी, सारी एक्टिविटीज होंगी। तो इसमें कराटे एक भाग भी होगा, लेकिन कराटे सीखने की जरूरत नहीं है, आप आंखों से ही डरा सकते हो लोगों को। अपने हस्बैंड को कैसे आंख दिखाते हो तो पता चल जाता है ना हमको कि नहीं ये मैंने गलती की है करके, पता चलता है कि नहीं। तो वो तो अपने हस्बैंड को आप आंख दिखा सकते हो, बाहर वाले को क्यों नहीं दिखा सकते हो? दिखा सकते ना। तो फिर उसके लिए कराटे जानना जरूरी नहीं है, आपके ऊपर खुद का सेल्फ कॉन्फिडेंस होना चाहिए कि आपको कोई छूके ना जाए। आप में सेल्फ कॉन्फिडेंस होना चाहिए सब्जी लेने का तो दोनों हाथ ऐसे रख के चलो कि आप ऐसे करते मान, नहीं तो है ना चाकू लेके खाने का साथ। बहुत सारी चीजें हैं, है ना, हम बोलते हैं, बहुत सारी मम्मियों से बात होती है तो बोलते हैं कि मैम हमको डर लगता है बच्चियां बाहर जाती है खेलने के लिए। तो आपको ये अपने बच्चे और बच्ची दोनों को सिखाना है व्हाट इज गुड टच व्हाट इज बैड टच। लड़कों को ये भी सिखाना है, हम नॉर्मली बोलते लड़के रोते नहीं है, है ना, बच्चे रोते तो हम क्या बोलते, लड़के रोते नहीं है, नहीं ऐसा नहीं है, उनको भी रोने देना चाहिए बिकॉज दैट इज इमोशन। इमोशन अंदर भर जाता है, सपोज हम मायके गए, अगर देखो झगड़ा हो के हम मायके गए तो मामा को बोला कैसे करके रोते हैं, राइट। तो हमारी सारी अंदर की जो चीजें हैं वो बाहर आ जाती है, मामा को बोलते हैं कि भाई ये तकलीफ है हमें, राइट। तो वैसे ही लड़कों को भी रोने देना चाहिए, समर्थ हमारा ऑलवेज स्माइलिंग, दोनों चीज बहुत अच्छे है उसके, लेकिन कभी कभी रोता है तो हम बोलते हैं हाँ रो लो पहले अच्छी तरह रो लो, उसके बाद आप बताओ क्या हुआ है। सी व्हेनेवर यू टॉक टू अ चाइल्ड, कभी भी आप बच्चे से बात कर रहे हो पहले उनकी सुनो, बी अ गुड लिसनर। हम क्या करते हैं पहले ही अज्यूम कर लेते तो वो कुछ कर लो तेज गलत कर लो ऐसे टीचर ने बोलिया, ये नहीं, कोई बार टीचर पर गलत बोल सके छे लड़के ए मानस, राइट, नो वन इज परफेक्ट इन दिस वर्ल्ड, राइट। तो कभी कभार आप बच्चों को सुनना चाहिए। हाँ बहुत बच्चे ऐसे भी है जो झूठ बोलते जाते घर पे, लेकिन वो आपको मैंने आपको बहुत क्लियरली बोला है कि दो तीन फोन है अभी तो प्रेप का अलग है, गुजराती मीडियम का अलग है, इंग्लिश मीडियम का अलग है, राइट, है ना, है कि नहीं है। तो फिर आप अपने अपने रिस्पेक्टिव फोन पे फोन करके बोल सकते हो मैम ये है तो आप बताइए। जैसे एक पेरेंट ने हमको बताया कि बच्चा जाके घर पे प्रोजेक्ट वर्क करता रहता है, हमें तो प्रोजेक्ट वर्क किया ही नहीं है, उनको तो स्कूल में करना होता है प्रोजेक्ट वर्क। तो अगर उनकी मम्मी ने कंफर्म किया होता तो फिर हम बोलते ना कि नहीं स्कूल में करना है ना, घर पे हमने कुछ दिया नहीं है। लेकिन उसके बाद का सीन बताती हूँ, घर में क्या हालत होती है बच्चे की, ते तो खोटू की दू तू ते आ मंगाई तू पेलू मंगाई तू अने टीचर तो की तू प्रोजेक्ट वर्क आप ही नथी, नहीं ये जो बोलते हो ये जो बिहेवियर है ना वो नहीं होना चाहिए। बच्चे को ये समझ नहीं आना चाहिए कि उसने गलत बोला झूठ बोला और आपने पकड़ा है, उसको ऐसा लगना चाहिए कि नहीं मुझे अंदर से कभी मम्मी को झूठ नहीं बोलना चाहिए। दो दिन के बाद वो आके बोलना चाहिए आपसे कि मामा मैंने ये झूठ बोला था आपको उसके लिए सॉरी। जब तक अंदर से एहसास नहीं होगा ना, आप ये तो सारे श्लोक बोलोगे ना, जो भी आप बोलोगे डायलॉग्स, वो पानी ही हो जाएगा, कुछ काम का नहीं है, क्योंकि वो इधर से सुनेगा और इधर से निकालेगा। लेकिन जब तक उसको समझ आए और वो आके बोले आपको कि मम्मा मैंने आज ये गलती की है आई एम सॉरी फॉर इट, अच्छा सॉरी फॉर इट, तो आपको बोलना है बेटा ये दोबारा नहीं होना चाहिए, देखो मैं कितना
बोलोगे तो ऐसे थोड़ा चलेगा, ये बोलना है बच्चे को। कितनी मम्मियों ने हग किया बच्चे को जब उन्होंने कार्ड दिया आपको, कितनी मम्मियों ने किया, हार्डली आई कैन काउंट। उन्होंने खुद कलर किया था, आप सोचो उन्होंने बच्चे ने खुद कलर किया था और आपको कार्ड भेजा है हमने, तो आपको पहले जाके हग करना चाहिए था, थैंक यू सो मच कि आपने मुझे। देखो ये छोटी छोटी चीजें है ना, आपसे सीखते बच्चे है ना। अगर आज मैं आप ऑफिस में आते हैं और मैं आपको ये बोलती हूँ कि थैंक यू मैम, तो उससे कोई छोटा या बड़ा नहीं होता। That shows my culture. That shows my manner. That shows my discipline. Right? मैं कौन से घर से आती हूँ? Right? तो ये हम सब चाहते हैं ना कि ये सब बोलेंगे हाँ ये उनका बेटा है, देखो कितना शिस्तमय है, ये उनका बच्चा है, देखो कैसे बातें करता है, ये उनका बच्चा है, देखो पढ़ाई में कैसे अव्वल नंबर लाता है, ये उनका बच्चा है जो बहुत अच्छा डांस करता है, ये उनका बच्चा है जो अच्छा आर्ट एंड क्राफ्ट करता है। बहुत सारे पेरेंट्स बोलते हैं मुझे आके आर्ट एंड क्राफ्ट कराओ, तो ये एक्टिविटी बंद करो और ये बनाना चालू करो। नो, आर्ट एंड क्राफ्ट इज मस्ट। क्यों? क्योंकि आपके साइंस में डायग्राम होता है, मैथ्स में डायग्राम होता है, एसएस में डायग्राम होता है, जब आप इंग्लिश में या गुजराती में डिस्क्रिप्टिव राइटिंग लिखते हैं उसमें डायग्राम होता है, मानते हैं कि नहीं है ना। हम रंगोली करते उसमें आर्ट एंड क्राफ्ट होता है, राइट? हम आटा गूंथते उसमें आर्ट एंड क्राफ्ट होता है, हम नेल पेंट लगाते उसमें आर्ट एंड क्राफ्ट होता है, हम बिंदी लगाते उसमें आर्ट एंड क्राफ्ट होता है, हम लिपस्टिक लगाते इधर उधर फैला के लगाते नहीं, एकदम परफेक्टली लाइन पे लगाते, राइट? तो उसमें आर्ट एंड क्राफ्ट होता है। तो आप कभी ये बता के कहना मेरे मुझे कि है ना आर्ट एंड क्राफ्ट मत पढ़ा। हर एक चीज, चलना उठना बैठना सब में डांस है, आर्ट एंड क्राफ्ट है, कराटे है, स्केटिंग है, सब कुछ इन्वॉल्व है। सी एवरीथिंग रिवॉल्व्स अराउंड द चाइल्ड एंड यू शुड नो दैट वेयर योर चाइल्ड स्टैंड्स। आपको पता होना चाहिए, कितनी मम्मियों को पता है कि वो कितने अच्छे हैं, किसमें अच्छे हैं। आप मुझे पूछो नाम देंगे, मैं बताती हूँ आपको। तो आप उनको दिखाना कि ये देखो छोटे में आप ये सारी चीजें करते थे, जैसे खुपा है, राइट? उसने कुछ लिख के दिया आपको आई लव यू मम्मा, तो वो संभाल के रखो। वो जब 18 साल की होगी आप तब उनको दिखाओगे, वो कागज का वैल्यू नहीं है, वो कागज का वैल्यू नहीं है, लेकिन उसमें जो उन्होंने लिखा है ना आई लव यू मामा, उसकी वैल्यू है, राइट? तो वो जरूर करना। हर एक चीज जो बच्चे का है, जैसे मामा थक जाती है तो मामा के पास जाके बच्चा बोलते, मोस्टली लड़कियां बोलती है, लड़के तो बोलते हैं मुझे पता है कौन से लड़के बोलते। एक कृष्ण जो है हमारा, क्योंकि हम ही थक जाते हैं तो आगे बाजू में बैठ के बोलते हैं मामा मैम थक गए हो आप, पानी लाओ। सो दिस इज व्हाट वी आर गिविंग यू, हम ये देते हैं आपके बच्चों को, आपको भी देना है ये। जब बच्चा स्कूल से घर आए तब आपको हग करना है उसको, जब वो स्कूल जाए ना जय श्री कृष्ण बोलते हो या जय जोगेश्वर बोलते हो या जय अम्बे बोलते हो या जो भी बोलते हैं, जय अम्बे करके हग तो दे ही सकते हो, है ना? तो करना जरूरी है। ये करने से क्या होगा, आपका जो पॉजिटिव वाइब्रेशन है ना वो पास होगा। पहले के जमाने में लोग बोलते थे कि आप खाना बनाओ तो मंत्र पाठ करके बनाओ, बहुत सारी दादियां एग्री करेंगी, हमारे पुराणों में भी लिखा हुआ है कि भाई जब खाना बनाओ तो आप है ना मंत्र पाठ बना, मतलब बोल के बनाओ, करके बनाओ। क्यों बोलते हैं? ताकि कि आपका जो वाइब्रेशन है, जो हाथ का कड़छी आप हिलाते हो वो वाइब्रेशन उसमें जाए और पॉजिटिव वाइब्रेशन हो, और जो लोग खाते हैं उनको मजा आए। आपने ये नोटिस किया कभी आपकी सासू मां से झगड़ा हुआ हो और उस दिन खाना गंदा लगता है?
दूर जाने का गम है। सुनो, इसे कुछ और मत बुलाओ, ये तो मेरा दूसरा घर है। टीचर्स की नज़र से बचकर वो टिफिन खाना और खुद का टिफिन खुलने से पहले ही उसका चट हो जाना। शेयरिंग इज केयरिंग पे तो कुछ ज़्यादा ही अमल करते थे, तभी तो एक चॉकलेट के भी 10-20 टुकड़े होते थे। लेकिन फर्स्ट सेकेंड क्लास में ये सब कहाँ पल्ले पड़ता था, और कोई एक पेंसिल या चॉकलेट उठा ले तो उसे मारने का मन करता था। मैम, इसने मेरी चॉकलेट खा ली। Yeah.
पर पीछे बैठने में तो अलग ही स्वाद था और फिर मिल जाता हम सबको वो बैक बेंचर्स का टैग था। हमेशा गुड मॉर्निंग मैम अलग ही सुर में गाते। मैम को लगता हमें एक बार भी समझ नहीं आता, लेकिन अगर रोज ऐसा नहीं करते तो उनके चेहरे पे वो स्माइल कैसे देख पाते। टीचर्स के साथ भी था अलग ही रिलेशन, कभी गुदगुदाते तो कभी बुरी वाली नाटक। आज भी तो कितना सही दिन है, सब एक साथ है और अंदर एक अलग ही फील है। पर कल शायद सब अलग हो जाएंगे, लेकिन फिर भी दिन बाद इन यादों को याद कर मुस्कुराएंगे। તમારી ફરજો સામાન્ય નથી, સવારે ઉઠતા અને રાત્રે
સમય પહેલા તમે ઘણી બધી ફરજોનું પોતે સક્રિય અને સભાનપણે અને ખૂબ સુંદર રીતે એનું પાલન કરો છો. તમે તમારા પરિવાર માટે ખૂબ સશક્ત સેવા કરો છો, એમાં કયા કહેવાનો કોઈ બીજો મિનિંગ નથી. આજે એટલું જ ધ્યાન રાખજો, આ દિવસે હું તમને એટલું જ કહું છું કે તમારા જે બાળકો છે, એ બાળકો બહેને કહ્યું મેડમે કે 7 કલાક અહીંયા રહે છે, 17 કલાક તમારી સાથે રહે છે, એટલે મોટી જવાબદારી તમારી થઈ પડે છે. બાળકોનું પર્યાવરણ ધ્યાન રાખજો, એમનું વાતાવરણ ધ્યાન રાખજો, એમની સોબત ધ્યાન રાખજો. પર્યાવરણ બાબત અને સોબત એ ઝડપથી અસર કરતી હોય છે. આપણું બાળક કોઈ બીજા માર્ગે બીજાના વાદે ન ચડે, એના સંસ્કારમાં કોઈ ઉણપ ના આવે, એ જોવાની જવાબદારી આપણી છે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે, એ ખરેખર કહેવત 100% સાચી છે. એટલે આ મોટી તમારી ફરજ છે, માત્ર બાળકો પર નહીં, આજના સમયમાં તો મારે કહેવું પડશે કે ખરેખર બહુ ઓછું જોવા મળે છે, છતાં પણ આપણા ઘરમાં આપણા પતિદેવ હોય, મોટા દીકરાઓ હોય, જે કોઈ હોય એમની સાથે રહેતા હોય, તો એ પણ એમના જે વિચારો છે, એમનું જે વર્તન છે, એ કચરાનું વાગે તો એને સુધારવાની, એમને સાચા રસ્તે લઈ જવાની જવાબદારી અને નારીની છે. અને નારી શક્તિ એ જ આ કામ કરી શકે છે, બીજું કોઈ કામ કરી શકે એમ નથી. છેલ્લે આજે જે કોઈ હાજર રહ્યા, જે આ દિવસે જે ટ્રસ્ટીગણ રહ્યા હોય, આજે એનો મારો જે સ્ટાફ છે, એમને જે કંઈ મહેનત કરી હોય, તમે બધા આ જે અમારો જે પ્રસંગ છે, એ પ્રસંગે અમારું જે આમંત્રણ આપેલે જે હાજર રહ્યો છો, એ બદલ પણ તમારો આભાર માનું છું. આભાર માનતા છેલ્લે તો એડવાન્સમાં આભાર માની લઉં છું કે એક જરા કહી દઉં તમને કે આપણા ઘરે બગીચો હોય કે ખેતરમાં કે વાડીમાં બગીચો હોય, બગીચો નાનો હોય અને ક્યાંક થોડા ફૂલ ઓછા હોય તો ચાલે, પણ તમે જ્યારે આ સંસ્થાની અંદર પ્રવેશો છો, એનો તમે ગેટ જોયો છે, ગેટથી અંદર આવો, આવતા આવતા એમ થાય કે કેટલે દૂર જઈશું તારે સંસ્થા આવશે, એવા લગભગ 15 વીઘાની અંદર પથરાઈ ગયા સંસ્થા. આટલો મોટો બગીચો અને આટલા મોટા બગીચાની અંદર ક્યાંક આ ફૂલોની ઉણપ ફૂલેને કોઈ નહીં અમારા બાળકો. જો આટલા મોટા બગીચાની અંદર જો બાળકોની જો ઉણપ હોય, તો હજુ અમને અમારા જે ખેતી ટ્રસ્ટીઓએ મેડમે અને તમામે જે કહ્યું, તો હું ફરી તમને વિનંતી કરું છું, અમારા માટે નથી કહેતો, તમારા માટે નથી કહેતો, બાળકનો સર્વાંગી વિકાસ થાય માત્ર અભ્યાસ એ જ પૂરતું નથી, અભ્યાસની સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંસ્કારનું સિંચન, આ દરેક એટલી જ મહત્વની બાબત છે. તો તમારા બાળકો, આજુબાજુના બાળકો, સોસાયટીના બાળકો, વિસ્તારના બાળકો આનાથી કોઈ વંચિત ન રહી જાય, એ જવાબદારી આપણી સૌની છે. તો આમાં સહભાગી બનજો અને આ મોટા વિચાર બગીચાની અંદર વધારે ફૂલો ખીલે, વધારે બાળકો જોવા મળે, તો તમને આની અંદર ખૂબ આનંદ થશે. તો આ બાબતમાં આપ સૌ સહભાગી બનજો. છેલ્લે આજે જે પરફોર્મન્સ થયો, એ પરફોર્મન્સમાં જે તૈયારી માટે ક્યાંક જે થોડો ખર્ચો થયો છે, તો એ ખર્ચા માટે આપણા આ સંસ્થાના જે મેં જે સાહેબ છે કે જેએસ પટેલ સાહેબ, જે આજે સ્થાપક કહેવાય, એમને એના માટેનો જે ખર્ચો એમ જે 5000 રૂપિયા જે બાળકો માટેની તૈયારી માટે જે થયો હોય એના માટે કહી ગયા છે. તો આગળ આપણે ખૂબ આભાર માનીએ છીએ, દરેક ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આપણે બધાએ સાથે મળી અહીંયા નાસ્તા માટે જવાનું છે, કોઈએ ઉતાવળ કરવાની નથી, દરેકની ફરજ છે. જે નજીકના મિત્રો હોય, પોતાનો વ્હીકલ લઈને આવ્યા હોય તો જરા શાંતિ જાળવજો, જે દૂરથી આવ્યા હોય, ભાડે વાહન લઈને આવ્યા હોય, એમને ઉતાવળ હોય, એમને પહેલા જરા તક આપજો. આપણે સૌ સાથે મળી શાંતિથી નાસ્તો કરીશું, કોઈ તકલીફ પડવાની નથી. ખૂબ ખૂબ આભાર.